સુરક્ષાનું બંધન કહેવાય છે કે સુરક્ષા કોની પાસેથી લેવી ભાઈ પોતાની બહેનને સુરક્ષા આપે છે પરંતુ આ કોરોના મહામારીમાં આપણે સૌ કોઈએ જોયું છે જાણ્યું છે કે હોસ્પિટલ્સની અંદર કોરોના ફ્રન્ટલાઈન એ વોરિયર્સ કે જે હંમેશા આપણા માટે 24 કલાક ખડે પગે રહ્યા અને આ મહામારીમાંથી કહી શકાય કે અત્યારે જે હળવી પરિસ્થિતિ છે એ એમની જ બદોલત છે આપણે સૌ કોઈ અત્યારે જે સુરક્ષાનો અનુભવ કરી રહ્યા છે તે તેમની જ બદોલત છે અને આજે જે 24 કલાકની ટીમ આવી ગઈ છે એ જ કોરોના વોરિયર્સને મળવા એ કોરોના વોરિયર્સની સુરક્ષા બંધન બાંધવા કે જેમણે આપણી રક્ષા કરી છે જેમણે આપણી રક્ષા કરી તેમના માટે આ સુરક્ષાનું બંધન આ સાથે તેમની સાથે વાત કરીશું કોરોનાની આ મહામારી મહામારી વચ્ચે ઘણા બધા લોકો અને કદાચ ન ભૂલી શકાય એવી ઘટનાઓ વચ્ચે આપ સતત ખડે પગે રહી અને જે રીતે લોકોની મદદે આવ્યા છો શું છે આપનો અનુભવ શું કહેશો પહેલા તો જી કોરોનાની સંક્રમણની વાત કરીએ તો ગયા માર્ચ મહિનાથી કોરોનાનું સંક્રમણ અહીંયા ચાલુ થયું હતું અને આ કોરોના સંક્રમણ દરમિયાન આ અમારું બીજું રક્ષાબંધન છે ગયું રક્ષાબંધન અમે કોવિડ હોસ્પિટલમાં સેલિબ્રેટ કર્યું હતું અને અમે અમારા જે પેશન્ટો છે એ બધાને રાખડી બાંધીને રક્ષાબંધન સેલિબ્રેટ કર્યું હતું આજનો દિવસ અને ગયા રક્ષાબંધનનો દિવસ વિચારીએ તો ગયા રક્ષાબંધને અમારા ત્યાં લગભગ 400-500 જેટલા પેશન્ટો દાખલ હતા જે આજે નહીવત જેટલા છે અમારા ત્યાં 11 દર્દી જ દાખલ છે અને કોરોનાનું સંક્રમણ અત્યારે ઓલમોસ્ટ નહીવત જેવું છે અને હું જી 24 કલાકનો ખૂબ ખૂબ આભારી છું કે એમને આજે અમારી જોડે આ રીતે રક્ષાબંધન મનાવ્યું અને એમને બધાને કોરોના વોરિયર્સને રાખડી બાંધીને અમારી જોડે આ રક્ષાબંધન સેલિબ્રેટ કર્યું ખૂબ સરસ વાત કરી છે હમણાં જ રીતે સરે કીધું કે જ્યારે રક્ષાબંધનનો પર્વ કોઈ પણ તહેવાર હોય અને જ્યારે આપણે ઓન ડ્યુટી હોઈએ છીએ એક એવી ફિલિંગ્સ કે પરિવારથી દૂર પરંતુ બીજા પરિવાર સાથે બીજા પરિવારને અખંડિત રાખવા માટે થઈ અને આપણે ઘરથી દૂર રહેવું જ પડે છે અને દેટ ઇઝ ધ પ્રાઇમરી ડ્યુટી ઓફ કોરોના વોરિયર જે સૌ કોરોના વોરિયર દ્વારા નિભાવવામાં આવી છે ભવિષ્યમાં સર્વ ભાઈઓને બહેન અને સર્વે ભાઈઓ માટે એટલે સર્વે ભાઈઓની બહેનો અને સર્વ બહેનોના ભાઈઓ એ લાંબુ જીવે અને બધા માટે આ રક્ષાબંધન શુભદાય નીવડે એવી મારી શુભેચ્છા છે ખૂબ સરસ વાત તેમણે કહી છે કે દરેક ભાઈને પોતાની બહેન મળે બહેનને ભાઈ મળે ઘણા બધાએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને એ વચ્ચે ખડે પગે રહી તેમને સતત સાંત્વના આપવી એ પણ ખૂબ કપરું કામ હતું એ સમયે એક કહી શકાય કે અનુભવ પોતાનો પરિવાર નથી પરંતુ પોતાના પરિવારથી કમ પણ નથી એવા દર્દીઓની હંમેશા સતત આપ જોડે રહ્યા છો હા જી કોમ્યુનિટીમાં ટ્રાન્સમિશન ના થાય તે માટે પબ્લિકની પ્રોહિબિશન રાખવામાં આવેલી હતી એટલે અહીંયા જે દર્દી દાખલ થયા હતા જે બહેન હતા સ્ટાફમાં જે બહેન હતા એ ભાઈને રાખડી બાંધી અને દર્દી જે બહેન હતા એ ભાઈને રાખડી બાંધી સ્ટાફ સાથે સેલિબ્રેશન રાખી સેલિબ્રેશન કરવામાં અત્રે આવેલ હતું તો આપે જોયું કે સેલિબ્રેશન ક્યાં કરવું કઈ રીતે કરવું પરિવાર જ હોવો જરૂરી છે ના પરંતુ પોતાની ઓન ડ્યુટી રહી પોતાના પરિવારની થી દૂર રહી પરંતુ પોતાના જે દર્દીઓ છે તેમને પરિવાર માનીને આ તમામ જે કોરોના વોરિયર્સ છે તેઓ હંમેશા ખડે પગે રહ્યા છે ભાઈને રાખડી બાંધવાનું સૌ કોઈ એક બહેનનું એક કઈ કહેવાય કે આ દિવસની આપણે આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ પરંતુ ઓન ડ્યુટી હોઈએ ત્યારે ભાઈ કેટલો યાદ આવે ઘણો જ યાદ આવે મારો ભાઈ તો એકચ્યુઅલી રિયલ ભાઈ તો અહીંયા છે જ નહીં એ અમેરિકા છે પણ હું મારા કઝિન્સને રાખડી બાંધતી હોઉં છું અને ત્યાં જતા હોય છે પણ ગયા વખતે તો એવી હાલત હતી કે વર્ચ્યુઅલી જ રાખડી બાંધવી પડી હતી અને મળી પણ નહોતા શક્યા એટલે ઘણું જ યાદ આવે પોતાની બહેનને યાદ કરવાનો એક મોકો મળે છે રક્ષાબંધન આવે એટલે એમ થાય કે બહેન અને ઘરે આવતો પરિવાર એ સૌ કોઈની સાથે રહીએ પરંતુ તમારી ડ્યુટી એ પહેલી હોય છે જી હું આપને જણાવું કે છેલ્લા 1.5 વર્ષથી અમે કોઈ પણ જાતના તહેવાર મનાયા નથી પણ જ્યારે રક્ષાબંધનનો તહેવાર લાસ્ટ યર જે આવ્યો એ દરમિયાન કોરોનાના પેશન્ટ પાસે કોઈ પોતાનું સ્વજન ન હોય અને એને રક્ષાબંધનના પર્વે ભાઈને બહેન યાદ આવે બહેનને ભાઈ યાદ આવે એવા સમયે અમારી હોસ્પિટલની સમગ્ર ટીમ અમારા મેડિકલ સુપ્રિન્ટેન્ડના નેતૃત્વ હેઠળ અમે અંદર કીટ પહેરી અને જે પણ દર્દીઓ હતા એમને એમની બહેન સાથે વિડીયો કોલિંગથી વાત કરાવી એમના ભાઈઓ સાથે વાત કરાવી અને એક વર્ચ્યુઅલ રક્ષાબંધનનું સેલિબ્રેશન કર્યું જેનાથી એકદમ ભાવાત્મક વાતાવરણ થઈ ગયેલું હતું અને જે અમે આજ દિન સુધી ભૂલ્યા નથી અમે એક બીજો તહેવાર મનાવ્યો નથી પણ રક્ષાબંધનનો તહેવાર અમે ખૂબ આવી રીતે મનાવી અને દર્દીઓને એમના રક્ષાબંધન ઘરે જ જાણે મનાવતા હોય એવી અમે પ્રયત્ન કરેલો હતો એટલે આ રક્ષાબંધનનો પર્વ જે તમે જી ટીવીના ચેનલ માધ્યમથી અમે
જે કર્યું છે એના માટે આપનો ખૂબ આભાર માનું છું. તો આપે સાંભળ્યું કે દર્શક મિત્રો, આ એક ખરેખર લાગણી સભર વાક્ય હતું એમનું કે કોઈ પણ તહેવાર નહીં પરંતુ રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે, એટલા માટે કારણ કે આ લાગણીનો સંબંધ છે, આ પ્રેમનો સંબંધ છે. અને ભાઈ અને બહેનની વાત હોય, ઘણી બધી બહેનો પણ મારી સાથે છે, મેં તમને જે રાખડી બાંધી આ એક રક્ષાસૂત્ર છે, તમે હંમેશા રક્ષા માટે તૈયાર રહો છો તો તમારી રક્ષા પણ ચોક્કસથી થાય. પરિવારની વાત ઘણા બધા મિત્રો સાથે કરી, તમે તો જાણે હવે આને જ પરિવાર સમજતા હશો. એકચ્યુઅલી તમે જે રીતે અમને રાખડી બાંધી છે, સૌથી પહેલાં તો થેન્ક યુ એના માટે, અને આ ફિલિંગ અમને આપવા માટે પણ થેન્ક યુ. જરૂરી નથી કે કોઈ ભાઈ જ, એક ભાઈ અને બહેનનો જ તહેવાર છે. તમે અમને જે રીતે ફિલિંગ આપી છે, કોઈની પણ તમે રક્ષા કરો, આ બંધન એના માટે જ ઇમ્પોર્ટન્ટ છે. સો થેન્ક યુ. તો સુરક્ષાનું બંધન છે, કોઈને પણ બાંધો, ભાઈ ભાઈ, બહેન બહેનને બાંધી શકે. અને આ તમામ કોરોના વોરિયર્સ કે જે આપણા માટે 24 કલાક સતત ખડેપગે રહે છે, હજુ પણ આ જ પરિસ્થિતિ, ત્રીજી લહેર આવશે કે કેમ તેની આશંકા વચ્ચે પરિસ્થિતિ હળવી થઈ છે, પરંતુ જવાબદારીઓ નિભાવવામાં તેઓ ક્યાંય ચૂક નથી રાખી રહ્યા. તો Zee 24 કલાકની ટીમ સુરક્ષા બંધન સાથે આજે તેમની સાથે જોડાઈ છે. આશા રાખીએ છીએ રક્ષાબંધનનું પર્વ સૌ કોઈને શુભ નીવડે.